અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં આર્કિટેક્ટ સ્વેની પટેલ દ્વારા તેમનું સૌ પ્રથમ 6 દિવસીય ચિત્ર પ્રદર્શનનું કરાયું આયોજન. આર્કિટેક્ટ હિરેન પટેલ અને જાણીતા આધ્યાત્મિક ગુરુ અમીબેન મોદી દ્વારા કરાયું પ્રદર્શનનું ઉદ્ઘાટન, જેમાં કલાકાર દ્વારા તૈયાર કરાયેલા 50 જેટલા કલા સ્વરૂપો કરાયા રજૂ. મેઇન ટોપિક છે એક્સપ્રેશન, અને એ બધું એક્સપ્રેશનને ઇમોશનની સાથે કનેક્ટ કરેલા છે. ઈચ એન્ડ એવરી પેઇન્ટિંગમાં તમને ઇમોશન્સ છે, એની સાથે બધા સ્ટ્રોક એકદમ એક પણ લાઇન, એનું કલર બ્લેન્ડિંગ, એ બધું જ ઇમોશનને રિલેટેડ છે. દીવમાં સમગ્ર શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 8 અને 9 ના વિદ્યાર્થીઓ માટે 10 દિવસીય સમર કેમ્પનું કરાયું હતું આયોજન. વણાકબારાની જલારામ સ્કૂલ ખાતે રંગારંગ કાર્યક્રમ યોજી કરવામાં આવી કેમ્પની પૂર્ણાહુતિ. પૂર્ણાહુતિ પ્રસંગે વિદ્યાર્થીઓને અપાયા પારિતોષિક સર્ટિફિકેટ. ખાસ કરીને આ સમર કેમ્પનો ઉદ્દેશ્ય એ હતો કે સાયન્સ મેથ્સ જેવા વિષયો બાળકોમાં વધુ પડતું ઇમ્પ્રુવમેન્ટ આવે તે માટે બેસ્ટ તજજ્ઞો દ્વારા તેમાં બાળકોને ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન આપવામાં આવેલું. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સર કોમ્પ્યુટર ક્લાસીસના 3 વિદ્યાર્થીઓએ બનાવ્યું જામનગર શહેરમાં બનતા ઓવરબ્રિજનું 3D એનિમેશન, જેમાં ઓવરબ્રિજનો કયો રસ્તો ક્યાં જાય છે અને ઓવરબ્રિજના લીધે ટ્રાફિક સમસ્યા હળવી થશે તે અંગેની આપવામાં આવી તમામ માહિતી. તો અમે એક આઈડિયા કર્યો કે સપોઝ કે આપણે એનું જે 2D મોડેલ છે એને 3D મોડેલમાં જો રજૂ કરી દઈએ તો આખા નોર્મલ આરામથી જે નોર્મલ જનતા જે છે એ પણ સમજી શકે છે કે આ ફ્લાયઓવર જે બને છે એનો સારામાં સારો વ્યૂ કઈ રીતે આપણને દેખાશે. 3D મોડેલમાં અમે એક એનિમેશન એડ કરવાના છીએ કે જેની અંદર કાર, ટ્રાફિક કઈ રીતે ક્યાંથી ટર્ન લઈ શકશે એ બધું જે છે પરફેક્ટ અંદાજો આવે છે. ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ હાસ્ય કલાકાર રમેશ મહેતાની આજે 11મી પુણ્યતિથિ. જુનિયર રમેશ મહેતા તરીકે લોકોમાં જાણીતા એવા મોરબીના મયુર પ્રકાશ પીઠડિયા ઉર્ફે મયુર બાપાએ દૂરદર્શન સાથે કરી ખાસ વાતચીત. કહ્યું રમેશ મહેતા ગુજરાતી ફિલ્મ જગતની આગવી ઓળખ સમાન હતા. તો રમેશ મહેતાને પોતાના ગુરુ તરીકે માનતા તેઓના જાણીતા ડાયલોગ તકિયા કલામ સાથે આપી ભાવાંજલિ. જમાનો સમય એવો હતો કે ગુજરાતી પિક્ચરની અંદર રમેશ મહેતા ના હોય તો કોઈ પિક્ચર જોવા જ ન જાતો. પહેલી વાત તો કે આજે હું એક કલાકાર તરીકે એમને આજે પેરોડી એટલે કે એમની કોપી કરીને લોકોને હસાવું છું અને લોકોને ઘણો આનંદ થાય છે કે સૌથી પહેલાં તો મારા પરમ પૂજ્ય ગુરુદેવ એવા રમેશ મહેતાને એમના પરમ આત્માને શાંતિ આપે. સુરતમાં ગરમીના કારણે માણસોની સાથે સાથે પ્રાણીઓ પર પણ જોવા મળી તેની અસર. સુરત પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા હિંસક પ્રાણીઓના ખોરાકમાં જોવા મળ્યો 10% ઘટાડો. તો ગરમીથી બચવા હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરામાં મૂકવામાં આવ્યા ફુવારા. દર વર્ષે આપણે વેકેશનમાં જે વિઝિટર્સનો વિઝિટ એન્ટ્રીનો ટાઈમ હોય છે 10 થી 5 હોય છે, એની જગ્યાએ સાંજે 1 કલાક વધારતા હોય છે. અત્યારે તેમાં 1 તારીખથી વધારો કરીને 10 થી 6 સુધી એન્ટ્રી આપવામાં આવે છે મુલાકાતીઓને, અને સાંજે 6:30-7 વાગ્યા સુધી અંદર પ્રિમાઇસીસમાં ફરવા દેવામાં આવે છે. આ ટાઈમ વધારવાથી અત્યારે લગભગ જે મુલાકાતીઓ હતા અગાઉ 1500-2000 આવતા હતા, તેની જગ્યાએ અત્યારે ડેઈલી 3000 જેટલા વિઝિટર્સ આવે છે. ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં ઝેરી પાણી પીવાથી 15 ઘેટાના થયા મૃત્યુ, તો 30 જેટલા ઘેટાને આપવામાં આવી સારવાર. પશુપાલનની ટીમ પણ રાતના 10:30-11 વાગે અહીંયા પહોંચી ગઈ હતી અને એમને બને તેટલા પશુઓની તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધેલી હતી. તેમ છતાં પણ 10-11 કે 12-15 જેટલા પશુઓના મૃત્યુ થયા છે ઘેટાના. તો એ પણ અત્યારે અહીંયા સ્થળ ઉપર અમે બધા હાજર છીએ અને બાકીના તો જે છે એમને બચાવી લેવામાં આવ્યા છે. પશુપાલનની ટીમ દ્વારા એમને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે જેથી કરી બાકી બધા બચી ગયા છે. ગુજરાતનું મિનિ કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં 2-વ્હીલર સિવાયના વાહનો ઉપર મુકાયો પ્રતિબંધ. સ્થાનિક વિસ્તાર પ્રદૂષિત ન થાય તે માટે હાથ ધરાયો પ્રયાસ. 2-વ્હીલર સિવાયના વાહનોને આભાપુર 4 રસ્તા સુધી લઈ જવાની અપાઈ છૂટ, તો વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવેલા પાર્કિંગ વિસ્તારમાં વાહનોને પાર્ક કરવાની કરાઈ સુવિધા. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં ₹9 કરોડના વિકાસ કાર્યોની દરખાસ્તોને અપાઈ બહાલી. ₹4 કરોડ 10 લાખની સિંચાઈ યોજના સહિતના કુલ 9 કરોડના વિકાસ કાર્યોને અપાઈ બહાલી. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ અમારી મળેલી હતી, એમાં વિકાસના કામ લક્ષી 9 કરોડની આસપાસની દરખાસ્તો આવી હતી અને જેને અમે તમામને મંજૂર કરેલી છે. સૌથી વધારે સિંચાઈના કામો છે જે 4 કરોડ 10 લાખની આજે અમે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, એમને કામ કરવા માટે વર્ક ઓર્ડર આપેલ છે અને 3 કરોડની આજે અમે નવી મંજૂરી આપેલ છે.
રાજકોટ ખાતે માઉન્ટેન પોલીસ યુનિટ દ્વારા કરાયું અનોખા શોનું આયોજન. આ શોમાં વિવિધ અશ્વ સ્પર્ધાઓમાં પોલીસની ભૂમિકા તેમજ અશ્વ સવાર પોલીસ દળમાં અશ્વની કામગીરી અંગે આપવામાં આવી માહિતી. તો સમગ્ર કાર્યક્રમના આયોજનમાં માઉન્ટેન પોલીસ યુનિટ દ્વારા સંચાલિત આરડી ઝાલા રાઇડિંગ ક્લબના સભ્યોએ આપ્યો બહોળો સહયોગ. મેન્ટલી ચેલેન્જ જે દિવ્યાંગ બાળકો છે એના માટેનો અશ્વ શો બહુ સારી રીતે અત્યારે પૂરો થયો. રાજકોટ રૂરલ પોલીસનો હેતુ આ બાળકોને પ્રોત્સાહન મળે અને નવી ઉર્જા એનામાં ઉત્પન્ન થાય એ હેતુ સભર જ આ અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.